नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु फरी एक बार हार्दिक स्वागत छे। धोरण 8 विषय गुजराती द्वितीय सत्र स्व अध्ययन पोथी चैप्टर नंबर 14 साकर नो शोधनारो। આજે આપણે દરેક પ્રશ્નોના સરસ રીતે જવાબો અભ્યાસ કરવાના છીએ। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડિયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। જો મિત્રો તમારે આ વિડિયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે PDF મેળવી શકો છો। અને જો મિત્રો વિડિયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। प्रश्न नंबर 1, આ એકમનો સાહિત્ય પ્રકાર એકાંકી એટલે કે નાટક છે, આવા અન્ય ગદ્ય સાહિત્ય પ્રકારો તમારા શિક્ષકની મદદથી લખો। તો હાસ્ય નિબંધ, નવલકથા, આત્મકથા, લોકકથા, બોધકથા, પ્રવાસ લેખ, નાટક અને જીવનચરિત્ર। પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે? 1, તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કહે તો અંજન। 2, તું તો હમણાં કૂદકો મારતો હતો અંજન। 3, ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે સુરેન્દ્રનાથ। 4, બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં, જવાબ આવશે કિન્નરી। પ્રશ્ન નંબર 3, જોડણીને કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે, આવા અન્ય શબ્દો લખો અને તેના અર્થ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે દિન, તો એમનું થશે દિવસ। વાક્ય, આજનો દિન સુખનો સૂરજ લઈ આવ્યો છે। દિનનું થશે ગરીબ પણ થશે, તો વાક્ય, મોંઘવારીના સમયમાં દિન લોકોને પેટીઓ રળવાના સાચા છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ફક્ત ને ફક્ત રસવાય અને દીર્ઘાયમાં જો ફેર થઈ જાય તો પણ વાક્યનો અર્થનો અનર્થ થઈ જાય છે। તો 1, સારું, તો એનું થશે ને માટે। વાક્ય, મારા પિતાજી મારી સારું રમકડા લાવ્યા। બીજું, સારાનો અર્થ થશે સુંદર, તો વાક્ય, મને એક સુંદર મોર જોવા મળ્યો। બીજું, રજ એટલે થશે ધૂળ, તો વાક્ય બનશે જોરદાર પવન ફૂંકાતા રજની ડમરીઓ ઉડવા લાગી। અને બીજું થશે રંજ એટલે થશે પસ્તાવો, તો વાક્ય થશે હું ખોટું બોલ્યો એનો મને પસ્તાવો છે। 3, સુર, તો એમનું થશે વીરતા, પહેલાના જમાનમાં ઘણા શૂરવીર થઈ ગયા। અને સુર, તો એનો થશે અવાજ, કોયલનો સુર મધુર હોય છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 4, એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1, તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું અને શા માટે? તો મને આ નાટકમાં ભાસ્કર આયરનું પાત્ર ગમ્યું, કેમ કે તેઓ માનતા હતા કે બાળકોને રમવા માટે પૂરતો સમય આપવો જોઈએ। 2, અંજનથી શાહીનો ખડીયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે ત્યારે તેનો હાથ અથડાતા લાલ શાહીનો ખડીયો ઢોળાઈ જાય છે। 3, અંજનની જગ્યાએ તમે હો તો શું કરત? તો અંજનની જગ્યાએ હું હો તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો મહાવરો કરું અને પિતાની આજ્ઞાનું પાલન કરું। 4, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? તો નિખિલ રાયને અંજન બારીના કાચ ફોડે, દવાની બાટલી ફોડે, શાહી ઢોળે, કપડાં ગંદા કરે, આખા ઘરમાં ડાઘા પાડે, ટેબલ પર નાચ કરે, પોતાના બૂટ નોટબુક સાથે મૂકે, ચોપડી ગમે ત્યાં રખડેલી પડી હોય અને ધોયેલા અને ગંદા કપડાં એક સાથે મૂકેલા હોય, આવી પ્રવૃત્તિઓ ગમતી નથી। 5, અંજન કેવી વ્યથા અનુભવે છે? તો અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે। તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે, આથી તેનો આનંદ મરી જાય છે। પિતાની બીકથી એ માંદો પડી જાય છે। અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કુદાકુદ કરી એટલે એને તાવ આવ્યો। એની માં માને છે કે એના બાપુ વઢિયા ન હોત તો તે માંદો ન પડત,
તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાકે માંદો પડ્યો છે, પણ અંજન માને છે કે બહેનને દોષિત ગણતો નથી, એ તો પોતાના નસીબનો જ વાક કાઢે છે। जो मित्रों वीडियो पसंद आवतो होय तो वधु मां वधु लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर 5, नीचेना वाक्यों मां लागू पड़तो रूढ़ी प्रयोग कौंसमांथी शोधीने लखो। कौंसमां शब्द आपेला छे, मिजाज गुमावो, काने अथड़ावुं, आंख आडा कान करवा, मोढामां मग भरवा अने मन भीतोमां भूंबवुं। तो एक, तरंगी व्यक्तिनुं मन कोई जग्याए स्थिर रहेतुं नथी, तो जवाब आवशे मन भीतोमां भूंबवुं। बे, मानसिक रीते अस्थिर लोको वात वातमां गुस्से थई जाय छे, तो जवाब आवशे मिजाज गुमावो। त्रण, सज्जनो माणसो नानी नानी वातो ध्यानमां लेता नथी, तो जवाब आवशे आंख आडा कान करवा। चार, रात्रिना अंधकारमां शेख अब्दुल्लाने अजाणी व्यक्तिना शब्दो संभळावा लाग्या, तो जवाब आवशे अथड़ काने अथड़ावुं। पांच, પોલીસના થર્ડ ડિગ્રી રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો, તો જવાબ આવશે મોઢામાં મગ ભરવા। પ્રશ્ન નંબર 6, પાત્ર પરિચય આપો। એક, નિખિલ રાય। નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે। નિખિલ રાય ખૂબ જ કડક સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે। તેઓ માને છે કે બાળકોને સતત વાંચતા જ રાખવા જોઈએ, તેમને રમવા માટે સમય ન આપવો જોઈએ। નિખિલ રાયની ઉંમર 35 વર્ષની છે। બે, અંજન। અંજન માં બુદ્ધિ શક્તિ અને આવડત છે, પરંતુ તે નિખિલ રાયથી ડરે છે અને તેમને રમવા માટે જરા પણ સમય આપતા નથી, આથી તે વ્યથિત થઈ જાય છે। કિન્નરી પર ખીજાયા પછી બહેનની લાગણી દુભાવ્યાનો અનુભવ કરીને પસ્તાય છે। અંજન ભણવામાં સાવ ઠોઠ છે, તે રમવામાં રુચિ ધરાવે છે, પરંતુ પિતાના ડરના કારણે તે પોતાની રુચિ બતાવી શકતો નથી। આમ અંજન એ કોલસામાંથી સાકર શોધનારો છે। ત્રણ, કિન્નરી। કિન્નરી નટખટ છોકરી છે અને લાગણીશીલ સ્વભાવની છે। પોતાનો ભાઈ બીમાર થતા કિન્નરી સતત તેની પાસે બેસી રહે છે અને રમવા પણ જતી નથી। એને એવું લાગે છે કે એના કારણે બાપુ અંજનને વઢ્યા, એટલે અંજન બીમાર પડ્યો। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 7, મને શું થવું ગમે 10-12 વાક્યો લખો। તો મને ક્રિકેટર થવું ગમે। ક્રિકેટ એવી રમત છે જે ખેલદિલીની ભાવના જગાડે છે। ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા મારીને મારે પ્રેક્ષકોના દિલ જીતવા છે। મને મહેન્દ્રસિંહ ધોની જેવા કેપ્ટન બનવાની ઈચ્છા છે। મારે સચિનની જેમ ક્રિકેટ જગતમાં નામ કમાવવું છે। મારે વિરાટ કોહલી જેવી ફિટનેસ કેળવવાની ઈચ્છા છે। ક્રિકેટ રમવાથી શરીર સ્વસ્થ રહે છે। ભારતમાં ઘણા બધા લોકો ક્રિકેટની રમત જુએ છે, તેથી મને ક્રિકેટર બનવાનો ઉત્સાહ વધે છે। ક્રિકેટ એ આખા વિશ્વમાં રમાતી રમત હોવાથી વિશ્વના બધા દેશોમાં જવાનો મોકો મળે છે। ક્રિકેટર બનવાથી ઘણા બધા આર્થિક લાભ પણ થાય છે। આમ ક્રિકેટર બની હું મારો શોખ પૂરો કરવા માંગુ છું। પ્રશ્ન નંબર 8, નીચેની જાહેરાત વાંચો, સમજો અને પ્રશ્નોના જવાબ આપો। કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક ધીંગા મસ્તી। સમય દરરોજ રાત્રે 9 કલાકથી। સ્થળ સરકારી નાટ્યગૃહ હિંમતનગર। ટિકિટનો દર ગોલ્ડનના 200 રૂપિયા, સિલ્વરના 100 રૂપિયા। ચાલો, એક, આ જાહેરાત શાની છે? તો આ જાહેરાત ગુજરાતી કોમેડી નાટકની છે। બે, અશોક પાસે 100 રૂપિયા છે તો તે કઈ કઈ ટિકિટ લઈ શકશે? અશોક સિલ્વર ગેલેરીની 1 ટિકિટ લઈ શકશે। 3, આ જાહેરાતોમાં કયા કયા લોન વર્ડ્સ વપરાયા છે? તો ટિકિટ, ગોલ્ડન, સિલ્વર અને કોમેડી। 4, તસ્લીમા હિંમતનગરમાં સાંજે 6 વાગ્યા સુધી રોકાવાની છે, શું તે નાટક જોઈ શકશે કે કેમ? હા, કારણ કે નાટકનો સમય રાત્રે 9 વાગ્યાનો છે। 5, આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય? કારણ કે આ નાટક કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર છે। જો મિત્રો તમે આવા જ વિડીયો સોલ્યુશન લેવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।